હવે બે વાડકી સિંગદાણા લેવાના છે. જો ફ્રેન્ડ, પાણી ઉકળવા આવ્યું છે એટલે આપણે એમાં બે ચમચી મીઠું નાખીશું, હલાવી લઈશું. હજી થોડું ઉકળે, મીઠું ઓગળે એટલે આપણે એમાં સિંગદાણા બે વાડકી ભરીને નાખી દઈશું. આ એક વાડકી અને આ બે વાડકી. અને જ્યાં શેક બફાય ના ત્યાં સુધી આવું ને આવું રવા દેવાનું. હવે આપણે ચેક કરીશું, હજી નથી થયા, જુઓ કઠણ છે, થોડી વાર હજી ચડવા દઈશું. આ થાય છે ત્યાં સુધી આ સાઈડ આપણે મીઠું લઈને એને શેકી લઈશું થોડું મીઠું. ધીમી રાખવાની એટલે મીઠું એકદમ ભરી ના જાય. જો ફ્રેન્ડ્સ, આ થઈ ગયું છે. આવી રીતે ચેક કરી લેવાનું આપણે, દાણા થઈ ગયા છે. હવે હું આનું પાણી કાઢી અને એને કોરા કપડા પર સૂકવી દઈશ. હવે આવી રીતે થોડાક એને લૂછી લેવાના. બસ, હવે આપણું મીઠું બોલ, હવે આપણું મીઠું શેકાઈ ગયું છે એટલે એમાં સિંગદાણા એડ કરી દઈશું. હવે આને બરાબર શેકાવા દેવાનું. જો ફ્રેન્ડ્સ, અત્યારે તમને એવું લાગતું હશે કે આ બધું મીઠું આની ઉપર ચોટેલું ચોટેલું રહેશે, પણ એવું નહીં હોય. જ્યારે શેકાઈ જશે ને ત્યારે આ બધું જ મીઠું આપોઆપ નીકળી જશે અને આપણી સિંગ તૈયાર થઈ જશે. આ મીઠું આમ દાણા પર જો નીકળવા માંડ્યું ને, પછી જેમ જેમ શેકાશે આમ આમ બધું જ મીઠું દાણા પરથી નીકળી જશે અને ફાઇન ખારી સિંગ તૈયાર થશે. ત્યારે થોડું વધારે ખ્યાલ આવશે, એના કલર ચેન્જ થઈ જશે, પછી એનું આમ ફાટી જશે. આને બને ત્યાં સુધી વધારે શેકાવા દેવાનું. જો ફ્રેન્ડ, હવે સિંગદાણા ફૂટ તો ફૂટ ફૂટ બોલે છે, એનો અવાજ પણ આવે છે, જોયું ને. જો મીઠું પણ બધું એકદમ નીકળી ગયું, જોયું ને, દાણા એકદમ ક્લીન થઈ ગયા. આવી રીતે હવે થોડીક જ વાર છે, પછી સિંગ આપણી તૈયાર થઈ જશે. જો ફ્રેન્ડ્સ, હવે આપણી ખારી સિંગ રેડી થઈ ગઈ છે. આમ કરી અને એનું બધું મીઠું કાઢી લઈશું અને જો એના છાણા ઉખડી અને થઈ ગઈ ને મસ્ત કડક આવી થવી જોઈએ. આ વિડીયોમાં મળીશું. બાય.